નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દેખીતી લાક્ષણિકતા છે સપુષ્પી વનસ્પતિમાં ફળની હાજરી અથવા ફળ જોવા મળે કેવી રીતે બને છે તો કે ફલન બાદ વિકાસ પામેલું પરિપક્વ અથવા તો પુખ્ત કે પાકેલું બીજા શય છે બીજા આમ સામાન્ય રીતે આ આ ભાગ છે એ બીજા બીજાશય છે આ બીજા બીજાશયની દિવાલ છે હવે તેની અંદર અંડક હોય આ અંડક છે આ બીજાશયની જે દિવાલ છે એ બીજાશયની દિવાલ ફળમાં રૂપાંતરિત થાય ફલન થઈ જાય ફલન બાદ આ બીજા ફળમાં રૂપાંતરિત થાય આ ફેરવાય છે તો કે એ ફળમાં ફેરવાય છે અને આ જે અંડક હતું એ અંડક શેમાં ફેરવાય છે તો કે આ જે અંડક એ બીજમાં રૂપાંતરિત થાય છે એટલે સપુષ્પી વનસ્પતિને એક મહત્વની લાક્ષણિકતા કે તે ફળ ધરાવે છે અને એમાં આવૃત બીજધારી વનસ્પતિ છે એમાં બીજની ફરતે ફળ એટલે બીજાશય છે એ ફલાવરણમાં ફેરવાય અને ફળનું નિર્માણ થાય છે અને એટલે એવું કીધું છે કે ફલન બાદ વિકાસ પામેલું અથવા પરિપક્વ અથવા તો પુખ્ત બીજાશય જે ફળ બને છે જેને ફળ કહેવામાં આવે છે હવે ફળના કેટલાક પ્રકાર છે સત્ય ફળ કૂટ ફળ અપરાગિત ફળ સત્ય ફળ કોને કહેવાય સત્ય અરે સાચું ફળ અરે ફળ સાચું જ હોય પણ જે ફળનું નિર્માણ ફક્ત બીજા જે બીજાનો ભાગ ફળમાં ફેરવાય છે તેને સત્ય ફળ કહેવામાં આવે છે પણ જે ફળના નિર્માણમાં બીજા સિવાય પુષ્પના કેટલાક ભાગો સંકળાયેલા હોય તો એને કૂટ ફળ કહેવામાં આવે છે હવે સફરજન છે સફરજનની જો હું વાત કરું તો સફરજનની અંદર જો આ પુષ્પાસન છે અને અહીંથી આમ બીજાશય છે હવે બીજા સય ફળમાં તો ફેરવાય જ છે તો સફરજનની અંદર ખરેખર બીજા ભાગ છે એ માનસલ અને દળદાર નથી બનતો એનો પુષ્પાસન છે એ અને દળદાર બને છે આ બીજા જોજો સફરજનને તમે કાપશો ને આમ ફાડું કરશો ને ઉભું એટલે તમને આવો ભાગ આમ દેખાશે તો આ જે ભાગ છે ને એ પુષ્પાસ આ પુષ્પાસન અહીંથી આમ લાંબો થાય છે અને ખોરાકનો ગ્રહણ કરી અને માનસલ બને અને એ ફળમાં ફેરવાય છે એટલે સફરજનની અંદર બીજાશય સિવાયનો ભાગ ફળના નિર્માણમાં ભાગ લે છે અને એ પુષ્પાસન છે એ ફળ સાથે સંકળાયેલ ફળના નિર્માણ એટલે એને કૂટ ફળ કહેવામાં આવે છે એટલે કે ફળ જે ફક્ત બીજાશયમાંથી સર્જાય તે સત્ય ફળ છે બીજાશય સિવાયના ઘટકો ફળના નિર્માણમાં ભાગ લે એ કૂટ ફળ છે કૂટ એટલે ખોટું આમ નાના હોય ને ખબર ઓલા રમતા હોય ત્યારે પાકતા હોય ખોટું આ ખોટ એટલે ખોટું ખોટું ફળ છે અરે આ જે આપણે ડાબી જઈને ઉપાડી લઈએ છીએ ને એ કુટ ફળનો ભાગ એટલે કે પુષ્પાસન નો ભાગ છે અને જે નાખી દઈ છે વચ્ચેથી ખબર થોડોક ભાગ નીકળે જો અહીંયા તમને ખબર હોય તો બીજ જેવો ભાગ હોય અહીંયા આમ વચ્ચેના ભાગમાં ઈ ફળ વચલો ભાગ છે ને ઈ સત્ય એટલે કે ખરેખર બીજા રૂપાંતરણ છે આમ તો બાકી પણ મનુષ્ય તો ઈ ખોરાક તરીકે ઉપયોગ કરે જ્યાં ખોરાકનો સંગ્રહ થાય ને જે જે બને રસદાર હોય કુટફળ પ્રકારનું ફળ છે અને ત્યાર પછી અપરાગિત ફળ અપરાગિત અથવા અફલિત એટલે કે પાર્થેનો કાર્પિક ફ્રૂટ જે ફળનું નિર્માણ ફલન પેલા થઈ જાય એટલે અથવા તો આપણે એવું કહી શકીએ કે ફલન થયા વિના જ બીજાશય ફળમાં રૂપાંતરિત થાય ફલન ન થાય ને બીજાશય ફળમાં ફેરવાઈ જાય તો એને અપરાગિત અથવા અફલિત ફળ કહેવામાં આવે છે અને સામાન્ય રીતે ફળ ક્યાં ઘટકો ધરાવે છે તો કે ફળમાં ફલાવરણ અને તેની અંદર બીજ આવેલું હોય છે હવે ફલાવરણ શુષ્ક અથવા તો માનસલ હોય એટલે ફલાવરણને આધારે ફળમાં જે ફલાવરણ સર્જાય કાં તો શુષ્ક અને માનસલ દળદાર હોય છે હવે શુષ્ક ફળ તો એ સામાન્ય રીતે એમાં આવરણ ન જોવા મળે હું તમને એમ કઉલ કે વટાણાની આપણે છે ને જે ઉપર ઓલા મોટા ફોતરા નીકળે એ એનું ફળ પણ એ શુષ્ક ફળ છે પણ કેરી છે તો કેરી છે માંસલ અને દળદાર છે જો ગોઠલી સુધીનો ભાગ છે એ બધો જ ફલાવરણનો ભાગ છે તો એ માંસલ છે રસદાર છે એટલે ફલાવરણ બે પ્રકારના હોય શુષ્ક અને માંસલ હવે શુષ્ક ફળમાં ફલાવરણના આવરણમાં વિભાજીત નથી કરી શકાતું પણ માંસલ ફળ હોય તો એ માનસલ ફળનું ફલાવરણ ત્રણ ભાગમાં ત્રણ આવરણમાં વિભાજિત કરી શકાય તો જોઈએ જ્યારે ફલાવરણ જાડું કે માંસલ હોય ત્યારે બહારના આવરણને બાહ્ય ફલાવરણ એટલે કે એપિકાર્પ કહેવાય મધ્ય ફલાવરણ જે મધ્યમાં આવેલું એને મધ્ય ફલાવરણ કહેવાય અને સૌથી અંદર તરફ આવેલું એ અંત ફલાવરણ એટલે કે જો ફલાવરણ માનસલ અને દળદાર હોય તો એને ત્રણ આવરણમાં વિભાજીત કરી શકાય સૌથી બાર એપિકાર્પ એટલે કે બાહ્ય ફલાવરણ મધ્ય ભાગ મધ્ય ફલાવરણ અથવા તો મેઝોકાર્પ અને સૌથી અંદરનું એન્ડોકાર્પ એટલે કે અંતઃફલાવરણ હવે કેરી અને નાળિયેરની વાત કરીએ તો એ માંસલ ફળ છે માંસલ ફળના ઘણા બધા પ્રકાર પાડી શકાય આપણી ટેક્સમાં વધારે નથી આવ્યા પણ આપણે એ એક્સ્ટ્રા પોઈન્ટમાં જોશું પણ કેરી અને નાળિયેર એ અસ્ટીલા પ્રકારનું ફળ છે જો માંસલ ફળનો પાછો એક પેટા પ્રકાર અસ્ટીલા અનિસ્ટીલા આવા હોય પણ અત્યારે માત્ર આપણે અસ્ટીલાની વાત કરીએ કેરી અને નાળિયેર આ બે અસ્ટીલા ફળ છે હવે અસ્ટીલા ફળ કેવી રીતે કહેવાય તમે સમજો આ ફલાવરણના ભાગ આ કેરીનો ભાગ છે એમાં સૌથી બહાર આપણે જે છાલ ઉખેડીએ એ બાહ્ય ફલાવરણ છે પછી જે માનસલ દળદાર રેસામય ભાગ છે જે આપણે ઉપાડી લઈએ એ મધ્ય ફલાવરણ છે અને પછી ગોઠલીનું જાડું કવચ કઠણ કવચ છે ને જે આ અંત ફલાવરણ છે આ અંત ફલાવરણ છે સમજાઈ તમને સૌથી બહાર પાતળી છાલ બાહ્ય ફલાવરણ પછી પલ્પ વાળો ભાગ જે રેશાદાર અને માંસલ ઈ મધ્ય ફલાવરણ અને સૌથી અંદરનું કઠણ મજબૂત ગોઠલીનો ભાગ એ ફલાવરણ છે એ ગોઠલીનું ઉપલું કઠણ કવચ ઈ ફલાવરણ છે અને અંત અંતઃ ફલાવરણની અંદર હવે અહિયાં આ વ્હાઈટ કલરનો ભાગ જે તમને દેખાય છે એ વ્હાઈટ કલરનો ભાગ એ બીજ છે જેનું આપણે મુખવાસ બનાવીને ગોઠલીનો મુખવાસ મુખવશ એ બીજ

એમાં ફલાવરણનો ભાગ ખાદ્ય છે જ નહીં નાળિયેરમાં ખાવાલાયક ભાગ ભ્રૂણ પોષ છે પણ નાળિયેર આખું તમે લ્યો આપણે નાળિયેર પાણી પીએ તો સૌથી બાર ગ્રીન કલરનો પાર્ટ દેખાય છે ત્વચીય એ બાહ્ય ફલાવર પછી રેસામય ભાગ હોય જો આપણે નાળિયેર લીધું હોય ત્યારે ઉખેડીએ ખબર છોતલા એ વચ્ચેનો મધ્ય ફલાવરણ છે અને જે કાચલ કાચલી છે જે આ દેખાય કાચલી એ કાચલી અંત ફલાવરણ છે

તે ભ્રૂણ છે એટલે નાળિયેર પણ અસ્ટીલા ફળ છે અને આ ફળો શેમાંથી બને છે તો કે એક સ્ત્રી કેસરી ઉચ્ચસ્થ બીજા છે એક સ્ત્રી કેસરી પુષ્પ છે જો કેરીનું પુષ્પ એક સ્ત્રી કેસરી છે નાળિયેરનું પુષ્પ એક સ્ત્રી કેસરી અને ઉચ્ચસ્થ બીજા છે એટલે અધોજાવી પ્રકારનું પુષ્પ છે જેનું બીજા છે ઉચ્ચસ્થ છે તેમાંથી વિકાસ પામે અને તેમાં ફક્ત એક જ બીજ આવેલું હોય છે બીજ એક જ સજે અને નાળિયેરની અંદર પણ તમે જેને કોટો કયો છો ને એ એનો બીજનો જ ભાગ છે એટલે કે એ ભ્રૂણધરીનો ભાગ છે હવે તો પછી આપણે બીજની વાત કરીએ ફળ પછી ફળની અંદર બીજ છે તો બીજની વાત કરીએ બીજ જોજો ફલન બાદ અંડકો બીજમાં વિકાસ પામે છે મેં વાત તમને કરી તે મુજબ ફરી એક વખત એની જ વાત કરું છું છોકરો આ બીજાશય આ બીજાશયની દિવાલ છે તેની અંદર આ અંડક છે

તો જો વાતને સમજો આ અંડક ફેરવાય તો કે અંડક બીજમાં ફેરવાય અરે ભાઈ આ શું છે અહીંયાથી આ આ આ આ અંડકાવરણો છે શું છે આ અંડકાવરણ છે એ શું છે અંડકાવરણ તો અંડકાવરણનું રૂપાંતરણ સેમાં થશે ફલન થયા પછી આખું અંડક બીજમાં ફેરવાય જાય તો અંડકાવરણ અરે અંડકા વરણ બીજા વરણમાં ફેરવાઈ જાય બીજા વરણ બીજા વરણમાં ફેરવાઈ જાય હવે વાત આ શું છે અહીંયાથી આ અરે અંડનાલ છે અને આ જે ભાગ છે એ અંડનાલ અને તમે સમજો આ અંડનાલ છે અંડનાલ જ્યારે અંડકા વરણ સાથે જોડાય તો આ એ બીજ કેન્દ્ર છે આ બીજ કેન્દ્રનો ભાગ એટલે કે આ અંડનાલ જરાયું અને અંડકને જોડતો જે દંડ જેવી રચના છે ને અંડનાલ કહેવાય અંડનાલ જ્યારે બીજે અંડકાવરણ સાથે જોડાય ત્યાં એક આખી આમ ગળી જેવી રચના થાય એને બીજ કેન્દ્ર કહેવાય જ્યારે આ અંડકમાંથી બીજ બને ને ત્યાં ત્યારે ડાઘ સ્વરૂપે હોય એને પણ બીજ કેન્દ્ર કહેવાય હવે આ આ અંડછિદ્ર અંડછિદ્ર પછી

તે બીજા વરણ થઈ જાય અને આ જે બેને જોડતી જે રેફી ભાગ હતો એ બીજ કેન્દ્ર તરીકે ઓળખાય અને અંડ છિદ્ર બીજ છિદ્રમાં ફેરવાઈ જાય અને અહીંયા જે ફલિતાંડ બન્યું હતું એ ફલિતાંડ એમાંથી આખું શું બનશે તો કે એમાંથી ભ્રૂણ સર્જા છે એ ફલિતાંડમાંથી શેનું નિર્માણ થશે ભ્રૂણનું નિર્માણ આટલું મગજ મારી અને એટલે કીધું કે ફલન બાદ અંડકો બીજમાં વિકાસ પામે છે અને બીજ શું ધરાવે યાર બીજમાં શું અરે બીજ એ બીજા વરણ અને ભ્રૂણ નું બનેલું છે જોજો આખું અંડક બીજમાં ફેરવાઈ ગયું અંડકા વરણ છે એ બીજા વરણ અને જે અંદર યુગમન જ હતો એમાંથી ભ્રૂણ સર્જાય હવે હું બીજની વાત કરું તો બીજની આપણે આકૃતિ જોઈએ તો માનો કે કોઈ પણ બીજ છે એ એની અંદર એક આવી ધરી સમજો અને એની ફરતે આવું આવરણ આવેલું છે હવે આ રેડ કલરનો ભાગ

એટલે બીજમાં શું આવેલું તો કે બે વસ્તુ દોસ્ત કઈ બે વસ્તુ બીજા વરણ અને ભ્રૂણ હવે ભ્રૂણમાં શું આવેલું ભ્રૂણમાં અરે જરાક જોવો વ્યવસ્થિત રીતે અરે ભ્રૂણની અંદર તમે જોશો તો ભ્રૂણ એ ભ્રૂણ મૂળ જો જુઓ હવે હવે આને જરાક મોટું કરીને જોઈએ આપણે આખો ભ્રૂણ છે ભાઈ અને આ દરી છે તો એમાં બહારની તરફનો જે ભાગ છે એ ભાગ ભ્રૂણ મૂળ તરીકે ઓળખાય જોજો જો ભ્રૂણમાં બીજું શું શું આવેલું તો કે એક તો ભ્રૂણ મૂળ છે બીજું શું આવેલું છે ભાઈ અરે આખી અહિયાં સુધીની આ ધરી તો આને શું આપણે આને શું કહેવાય ભ્રૂણાગ્રહ અને બાકીની જે ધરીનો ભાગ છે એમાં ઉપરાક્ષ અને અધ્રાક્ષ આવેલ હોય આ ઉપરાંત તો કે બીજપત્ર આ શું છે ભાઈ અરે એ બીજપત્ર છે તો કે ભ્રૂણમાં શું આવેલું હોય અરે યાર ભ્રૂણમાં ભ્રૂણ મૂળ હોય ભ્રૂણાગ્રહ હોય ભ્રૂણધરીનો ભાગ જેમાં ઉપરાક્ષ અધ્રાક્ષ અને બીજપત્ર બીજપત્ર એક હોય ને બે હોય એક અથવા બે હોય અમુક વનસ્પતિના બીજમાં એક બીજપત્ર હોય તો એને એક દળી કહેવાય અને જો બીજપત્ર બે હોય તો બે દ્વિદળી તમે હાવ સિમ્પલ સિંગ ખાઓ અંફાડા થઈ જાય ને અરે જેની દાળ થાય ને એ બધી દ્વિદળી અને જેની દાળ અરે ભૂ થઈ જાય ને એક દળી ઘઉંનું જોજો દાળ નું થાય એક દળી છે મકાઈની દાળનો એક દડી છે એમાં એક જ બીજપત્ર હોય એટલે આટલું ક્લિયર એટલે એટલે ભ્રૂણ છે એ ભ્રૂણ મૂળ ભ્રૂણ ધરી અને એક અથવા તો એક કે બે બીજપત્રો ધરાવે જો એક શેમાં બીજપત્ર ઘઉં અને મકાઈ જેવી વનસ્પતિમાં એક અને બે બીજપત્રો વટાણાના એમાં બે બે બીજપત્રો છે ત્યાર પછી હવે આપણે બી દળી બીજની રચનાની વાત કરીએ એક બાબત સ્પષ્ટ કરી નાખી બીજપત્ર બીજની અંદર બે વસ્તુ છે બીજા વર્ણ અને ભ્રૂણ ભ્રૂણની અંદર ભ્રૂણ મૂળ હોય ભ્રૂણાગ્ર હોય ભ્રૂણ ધરીનો ભાગ આમ તો ભ્રૂણ મૂળ અને ભ્રૂણાગ્ર બે ભ્રૂણ જ ભાગ છે પણ એમાં ઉપરાક્ષ અને અધરાક્ષ વચ્ચેના ભાગોમાં આવેલા અને બીજપત્ર બીજપત્રની સંખ્યાને આધારે એક દળી ને દ્વિદળી બીજ આપણે દ્વિદળી બીજની રચનાની વાત કરીએ છીએ તો દ્વિદળી બીજ બીજનું સૌથી બહારનું બીજને ઢાકતું આવરણ જેને ને બીજા આવરણ કહેવાય હમણાં જ આપણે વાત કરી આ બીજ છે એની અંદર આ ભ્રૂણવાળો ભાગ છે ને એની સૌથી બહારની તરફ ઢાકતું આવરણ બીજાવરણ પણ આ બીજા વર્ણને તમે ધ્યાનથી જોશો તો આ બીજા વર્ણ છે બે પળનું બનેલું હોય છે આ બીજા વર્ણ છે બે પળનું બે સ્તર ધરાવે છે બહારનું સ્તર છે ને બાહ્ય બીજા વર્ણ કહેવાય અંદર તરફ આવેલું છે ને અંત બીજા વર્ણ કહેવાય એટલે એ તો બહુ સ્પષ્ટ રીતે તમે સમજી શકો બાહ્ય અને અંત આવરણ બાહ્ય બીજાઓને ટેસ્ટા અને અંત બીજાઓને ટેગમેન્ટ પણ કહેવામાં આવે છે આ ઉપરાંત બીજના બીજા વર્ણમાં જોજો યાદ કરજો જ્યાં મેં તો કીધું અંડકની અંદર અંડકાવરણ અને અંડનાલ જ્યાં ચોટેલું હોય ત્યાં એક ગળીમય રચના હતી એ જ્યારે બીજ બની ગયા પછી એ આમ દાખલા તરીકે આ વાલનું બીજ છે તો વાલના બીજની અંદર ત્યાં એક આવો ડાઘો હોય તમે વાલની શિંગ ખોલો ને એટલે એમાં એક નાનકડો દોરા જેવો ભાગ એ અંડનાલ છે અને એ આપણે કાલે નો વાત કરી કે વક્ષ સેવની સાથે જોડાયેલ હોય જરાયુ સાથે તો અંડનાલ જે જરાયુ સાથે જોડાયેલ હોય પણ હવે એક બાજુ જરાયુ સાથે હોય બીજી બાજુ અંડનાલ છે ને એક ડાઘ થઈ જાય એને બીજ ડાઘ અથવા નાભી અથવા બીજ કેન્દ્ર કહે જે બીજા વરણ ઉપર આવેલું હોય બીજ ડાઘ અથવા તો બીજ કેન્દ્ર અને તેની નીચેના ભાગમાં અહીંયા અહીંયા છિદ્ર આવેલ હોય જેને બીજ છિદ્ર કહેવામાં આવે છે હવે આપણે વાલના બીજની રચનામાં જોઈએ આ વાલનું બીજ છે આ બીજ ડાઘ છે જો આ હિલિયમ છે એ બીજ ડાઘ હિલિયમ અને એની નીચે નાનકડું છિદ્ર જેને બીજ છિદ્ર કહે જ્યારે બીજને વાવી અને અંકુરણ થાય તો પહેલાં આ બીજ છિદ્ર દ્વારા પાણી અંદર પ્રવેશ બીજ ફૂલાય ફાટે અને અંકુરણ થાય ત્યારે સૌપ્રથમ પ્રાથમિક મૂળ છે બીજ છિદ્રમાંથી બહાર નીકળે અને બીજા વરણને તોડે તો આ પ્રકારની રચના સામાન્ય રીતે બીજની અંદર જોવા મળતી હોય છે દ્વિદળી બીજના બીજા વરણની આપણે માત્ર વાત કરી છે પણ બીજમાં કેટલા ભાગ હોય બીજા વરણ તો થઈ ગયું આ બીજા વરણની વાત કમ્પ્લીટ કરી બે બીજા વરણ બહારનું બાહ્ય બીજા વરણ અંદરનું અંત બીજા વરણ અને એની બહારની તરફ ડાઘ જેવો ભાગ જે અંડનાલ સાથે જોડાય તેને બીજ કેન્દ્ર અથવા નાભી કહેવાય એની નીચે છિદ્ર બીજ છિદ્ર કારણ કે આવરણમાં છિદ્ર હવે વાત કરીએ છીએ ભ્રૂણની બીજનો મુખ્ય ભાગ જેને કહેવાય તો દ્વિદળી બીજના ભ્રૂણ તો જોજો એ બીજા વરણની અંદર ભ્રૂણ હોય તો આપણે કીધું હમણાં ભ્રૂણીય ધરી અને બે બીજપત્રો ધરાવે શું ધરાવે તો કે ધરી અને બે બીજપત્રો ફરી જ વાત કરું છું આમ થયું બે બીજપત્રો આ ભ્રૂણીય ધરી અને બે બીજપત્રો ધરાવે છે હવે ભ્રૂણધરી શું ધરાવે ભ્રૂણધરીનો એક છેડો આ એક બાજુનો છેડો જો આ એ શું છે તો કે ભ્રૂણ મૂળ છે અને ભ્રૂણધરીનો બીજો છેડો જો આ ભ્રૂણધરીનો આ આ આ છેડો આ આ શું છે તો કે ભ્રૂણ મૂળ છે આ છેડો આ શું છે તો કે ભ્રૂણાગ્ર છે અને બાકીની જે વૈધી ભ્રૂણધરી અહીંયાથી આ તો સમજો વાતને તો જોજો હવે વસ્તુ ભ્રૂણાગ્ર બીજ અહીંયા જો બીજપત્રોનું જોડાણ સ્થાન છે તો ભ્રૂણાગ્ર બીજપત્ર સુધીની જે ધરી છે એને ઉપરા કહેવાય અને બીજપત્રના જોડાણથી મૂળ સુધીની જે ધરી છે એને કહેવાય તા સુધી ભ્રૂણધરીના જ ભાગ છે યાર વાત એવી થઈ ભ્રૂણધરીમાં મુખ્ય ભ્રૂણધરીનો એક છેડો ભ્રૂણાગ્ર કહેવાય અને બીજો છેડો છે એ ભ્રૂણ મૂળની રચના કરે છે હવે ભ્રૂણાગ્ર બીજપત્રના જોડાણ સુધીની ધરીને ઉપરાક્ષ કહેવાય અને ભ્રૂણ મૂળથી બીજપત્રના જોડાણ સુધીની ધરીને અધરાક્ષ કહેવાય જો ફરીથી એક વખત કહી દઉં છું આ ભ્રૂણાગ્રહ આ ભ્રૂણ મૂળ ભ્રૂણ મૂળથી આ બીજપત્રના જોડાણ સુધીની ધરી અધ્રાક્ષ અને ભ્રૂણાગ્રહથી બીજપત્રના જોડાણ સુધીની ધરીને ઉપરાક્ષ કહેવામાં આવે અને દ્વિદળી વનસ્પતિનું બીજ છે તેમાં બીજપત્રો બે હોય પણ દ્વિદળી વનસ્પતિમાં બીજપત્રો બે અને માનસલો હોય ખોરાકનો સંગ્રહ કરેલો છે કારણ કારણ કે જ્યારે બીજનું નિર્માણ થાય છે ત્યારે એમાં ભ્રૂણપોષ સર્જાણ હોય ફલન થયા પછી ફલીતાંડ સર્જાય અને સાથે સાથે ત્રિકે ભ્રૂણપોષ કોષ કેન્દ્ર સાથે ભ્રૂણપોષનું નિર્માણ થયું આ ભ્રૂણપોષ બધો જ બીજપત્રો દ્વારા શોષાઈ જાય છે આ ભ્રૂણપોષ બધો જ બીજપત્રો દ્વારા શોષાય અને બીજપત્રો માંસલ અને દળદાર મોટા થઈ જાય ખોરાક સંગ્રહી કરે અને એટલે જ્યારે અંડકમાંથી આખું બીજ બની જાય છે ત્યારે તેમાં ભ્રૂણપોષ જેવી રચના વધતી નથી શા માટે કારણ કે બધો જ ભ્રૂણપોષ જો ભ્રૂણને પોષણ પૂરી પાડતી રચના એટલે એને ભ્રૂણપોષ કહેવાય આ ભ્રૂણપોષ સેમાં આવી જાય બીજપત્રોમાં શોષાઈ જાય એટલે બીજપત્રો માનસલ અને દળદાર બની જાય અને એટલે આવું બીજ હોય તો એને અભ્રૂણપોષી બીજ કહેવાય એટલે બે બીજપત્રો છે ને બંને બીજપત્રો માનસલ અને દળદાર છે જે ખોરાકનો સંગ્રહ કરે છે એટલે કે જ્યારે બીજનો વિકાસ થાય છે અંડકમાંથી બીજ બને છે બીજનો વિકાસ દરમિયાન બધો જ બીજપત્રો દ્વારા એબઝોર્બ થઈ જાય છે બીજપત્રોમાં શોષાઈ જાય છે અને એટલે બીજપત્ર માનસલ અને દરદાર બની જાય અને એટલે સંપૂર્ણ બીજના વિકાસ પછી બીજમાં ભ્રૂણપોષ વધતો નથી અને એટલે બીજની અંદર ભ્રૂણપોષ નથી એ બધો ક્યાં આવી ગયો શોષાય બીજપત્રમાં અને એટલે બીજપત્રો જ મોટા અને દળદાર થઈ ગયા એટલે આવા બીજમાં ભ્રૂણપોષ વધ નથી પોતાની અલાયદી ખોરાકનો સંગ્રહ કરતી બીજી રચના અને ખોરાકનો સંગ્રહ બધો બીજપત્રમાં થઈ ગયો એટલે આ બીજને કેવું કહેવાય અભ્રૂણપોષ જો ભ્રૂણપોષ એ ખોરાક સંગ્રાહક પેશી છે હવે જે વનસ્પતિના બીજના નિર્માણ દરમિયાન ભ્રૂણપોષ બીજપત્રો દ્વારા સંપૂર્ણ શોષણ ન થાય બધું જ ખોરાક છે એ ખોરાક સામાન્ય રીતે બીજપત્રો દ્વારા શોષાતો નથી એટલે બીજપત્રો બહુ વિકાસ ન પામે માનસલ ન થાય બીજપત્રો થોડા નાના રહે અને બીજ બની ગયા પછી પણ વધારાનો ખોરાક સંગ્રહોષ સ્વરૂપે જ રહે તો એવા બીજને રીતે બીજ કહેવાય તો અહીંયા બીજ મુખ્યત્વે મોટે ભાગે એક દળી વનસ્પતિમાં હોય પણ કેટલીક દ્વિદળી દાખલા તરીકે એરંડીનું બીજ છે તો એમાં દ્વિ દ્વિદળી બીજ છે પણ એમાં ભ્રૂણપોષ જોવા મળે હજુ આ એરંડીનું બીજ છે અરંડીના બીજની અંદર આ ભ્રૂણ છે આ ભ્રૂણનો અગ્ર ભાગ છે આ ભ્રૂણ મૂળનો ભાગ છે અને આ એનો આ જે દેખાય તમને આ એ બીજપત્ર છે બીજપત્રો બે હોય અને બાકીનો જો આ દેખાય ને તમને આ આ આ એ ભ્રૂણપોષ છે અહીંયા વધારાનો ખોરાક સંગ્રહ ભ્રૂણપોષ સ્વરૂપે એમને જોવા મળે ભ્રૂણપોષ શોષાય નથી ગયો બધો આને તમે આમ આડા છે આમ જુઓ ઊભા છે તો આ બે બીજપત્રો છે જો આ આ રેડ કલરનો ભાગ દેખાય એ બે બીજપત્રો છે અને આ બધો જ ભ્રૂણપોષ છે સમજાય તો આ આખો આખો ભ્રૂણપોષ ફરતે જોવા મળે છે એટલે બધો જ ભ્રૂણપોષ બીજપત્રમાં શોષાય નથી જતો એટલે બીજની અવસ્થા દરમિયાન પણ ખોરાક સંગ્રહી રચના વધારાની બીજપત્ર સિવાયનો વધારાનો અલાયદી ખોરાક જોવા મળે ખોરાક સંગ્રહિત રચના ભ્રૂણપોષ એવા બીજને ભ્રૂણપોષી બીજ કહેવાય એરંડીનું બીજ દ્વિદળી છે ભ્રૂણપોષી છે પણ વાલ વટાણાના બીજ દ્વિદળી અભૃણપોષી બીજ છે મોટા ભાગની દ્વિદળી વનસ્પતિના બીજ અભૃણપોષી હોય અને મોટા ભાગની એકદળી વનસ્પતિના બીજ भ्रूणપોષી હોય છે એટલે આ દ્વિદળી વનસ્પતિના બીજની રચનાની આપણે વાત કરી હવે આપણે એકદળી વનસ્પતિના બીજની રચનાની વાત કરીએ એક દળી બીજ સ્ટ્રક્ચર ઓફ મોનોકોટિલેડન સી હવે મોનોકોટિલેડન્સના

પણ એક દળી વનસ્પતિની અંદર અને એમાંય ખાસ કરીને મકાઈની વાત કરીએ તો મકાઈની બીજ એ લાક્ષણિક બીજ ગણવામાં આવે છે પણ આવા ધાન્ય પ્રકારની વનસ્પતિમાં ફલાવરણ અને બીજનું બીજાવરણ બે સંયુક્ત રીતે ચોટી જાય જોડાઈ જાય જુદું ન પાડી શકો બે એક થઈ જાય જેને તુસ કહેવાય એટલે જો બીજાવરણ એ પાતળું ત્વચીય છે અને તે સામાન્ય રીતે ફળની દિવાલ સાથે જોડાયેલ હોય છે જુઓ હવે તમે સમજો ફલાવરણ અને બીજા વર્ણ બે જોડાઈને એક થઈ જાય છે આ પીડું ફલાવરણ અને બીજા વરણ બે છૂટું ન પાડી શકો તમે એટલે બીજા વરણ છે ફલાવરણ સાથે જોડાયેલું હોય પણ બીજા વર્ણ ખૂબ જ પાતળું અને ફલાવરણ સાથે જોડાયેલ છે સામાન્ય રીતે અહીંયા પણ એકદળી વનસ્પતિના બીજની અંદર આમ તો કોમન જ છે બીજા વરણ અને ભ્રૂણ આવેલ હોય હવે બીજા વરણ તો આજ આપણે વાત કરીએ પ્રમાણે ફલાવરણ સાથે જોડાયેલું ભ્રૂણની અંદર ભ્રૂણમાં ભ્રૂણપત્ર આ આ અને ભ્રૂણ પોષ ની ફરતે કોષો એક સ્તર હોય જે પ્રોટીનનો સંગ્રહ કરવું એ સમીતા સ્તર એમાં પ્રોટીન કણિકાઓ આવેલી હોવાથી અને ફરતે થ્રી ડાયમેન્શનલી તમે વિચારો તો આ જે વિસ્તાર છે એ ભ્રૂણ પોષ એટલે જુઓ આ બીજપત્ર છે બીજપત્ર સિવાયની ખોરાક સંગ્રહી રચના આયા છે સમજાઈ તમને કારણ કે બીજપત્ર છે એ બધો જ ભ્રૂણપોષમાં રહેલો ખોરાક શોષી નથી શકું એટલે ભ્રૂણ આખું બીજ બની ગયું ત્યારે ભ્રૂણ પોષ એમ નમર્યું અને બાકી અભૂણપોષી બીજમાં બધુંય શોષાઈ જતો હતો જ્યારે ભ્રૂણ પોષી બીજમાં એવું નથી થઈ શકતું એટલે અહીંયા ભ્રૂણપોષ નામની વિશિષ્ટ બીજી રચના જોવા મળે જેમાં ખોરાક સંગ્રહી રચના એની ફરતે કોષોનું એક સ્તર હોય જેમાં જેવા ઘટકો અને પ્રોટીનની કણિકાઓ સંગ્રહાયેલી છે અને એને સમિતાય સ્તર કહેવામાં આવે એટલે અહીંયા ફરતે આની ફરતે આ સ્તર સમિતાય સ્તર આવેલું હોય અને આ ભ્રૂણપોષ છે લ્યો હવે ભ્રૂણ નાનો અને ભ્રૂણ પોષના એક છેડા પર સ્થિત હોય છે જો વાત હું કરી આપણી ટેક્સ્ટબુકની આકૃતિ લીધી આ ભ્રૂણ કોષ છે જો આ સંહિતા કોષોનું સ્તર આ ભ્રૂણ કોષ હવે ભ્રૂણ ભ્રૂણ એ ભ્રૂણ કોષના એક છેડા પર સ્થિત હોય આખું ભ્રૂણ કોષ એક બાજુ ના છેડે હવે ભ્રૂણ વાત કરીએ તો કે ભ્રૂણ એક મોટું ઢાલ આકારનું બીજપત્ર ધરાવે આ બીજપત્ર છે જો આ આ બધું દેખાય તમને આ આ બીજપત્ર છે એટલે કહેવાનો મતલબ એ છે આ આખી ભ્રૂણ ધરી છે અને એની પશ્ચિમ ભાગમાં આવેલું બીજપત્ર એક મોટું ઢાલ દેખાશે તો આ ભ્રૂણ ધરી અને આ બીજપત્ર જો આ બીજપત્ર આમ સાઈડમાં છે એટલે આપણને આવું દેખાય તમને આમ ફેરવીને બતાવવામાં આવે તો તમને આવું દેખાશે આમથી જોશો તો આમ દેખાય પણ આમ જોઈએ તો આમ કેમ સામે ફ્રન્ટ આવી જાય

એટલે કે આ બીજપત્ર અથવા તો વરુથી કા એક ટૂંકી ધરી સાથે એ ધરીને ભ્રૂણ આપણે કહીએ છીએ એની સાથે જોડાયેલું છે આ ભ્રૂણ સાથે જોડાયેલું છે હવે આ ભ્રૂણ ધરી અગ્ર ભાગે આ ભ્રૂણ આ બાજુ તો કે અહીંયા ભ્રૂણાગ્ર આવેલું હોય અને આ બાજુ ભ્રૂણ મૂળ આ ભ્રૂણ હું અહીંયા જો આખી ટૂંકી ધરી છે ધરી સાથે બીજપત્ર જોડાયેલું આ ભ્રૂણ ધરીનો અગ્ર ભાગ ભ્રૂણાગ્ર જો આ ભ્રૂણાગ્ર છે અને આ ભ્રૂણ મૂળ છે હવે આ ભ્રૂણાગ્રહ છે ભ્રૂણાગ્રહ અને ભ્રૂણ મૂળ જેવી રચના છે એ બેય એક ચોક્કસ આવરણોથી આવરીત છે તમે સમજો હવે જોજો આ ભ્રૂણાગ્રહની ફરતે એક અહીં આવરણ આવેલું છે આ ભ્રૂણાગ્રહની ફરતે આવેલા આવરણને ભ્રૂણાગ્ર ચોલ કહેવાય આ આવરણ અને ભ્રૂણ મૂળની ફરતે આવેલા આવરણને ભ્રૂણ મૂળ ચોલ કહેવામાં આવે અને ભ્રૂણાગ્રહની ઉપર ભ્રૂણાગ્ર ચોલ આવેલો હોય અને ભ્રૂણ મૂળની ફરતે ભ્રૂણ મૂળ ચોલ આ ખાસ કરીને જ્યારે એ બીજનું અંકુરણ થાય વૃદ્ધિ થાય ત્યારે આ ભ્રૂણને રક્ષણ આપે છે માટીમાંથી જ્યારે કોટો કાઢીને બહાર નીકળે ત્યારે એ એને નાશ ન થાયનું વિઘટન એને રક્ષણ માટી સાથે ઘસારોને જે સોફ્ટ પેશી છે એને રક્ષણ આપવાનું કાર્ય કરે છે ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણાગ્ર ચોલ તૂટીને પછી અંકુરણ થઈને જમીનમાંથી બહાર નીકળે અને ભ્રૂણ મૂળનો વિકાસ થાય ત્યારે ભ્રૂણ મૂળ ચોલ તોડીને એ બહાર આવશે વિકાસ પામશે એટલે આ પ્રકારે દળી બીજની રચના જોવા મળતી હોય છે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ફળ અને બીજની વાત કરી હવે નેક્સ્ટ વિડીયોની અંદર વનસ્પતિના કુળ અને તેની કેટલીક બાબતો વિશે વાત કરશું જો હજુ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો થેન્ક યુ